હાર્ટની નળીની એન્જિયોગ્રાફી તપાસ કરતી વખતે ખરેખર શું પ્રોસેસ હોય છે આપણે જોઈએ આજે. આ એક એન્જિયોગ્રાફી માટેની સિસ્ટમ છે જેને કેથેટરાઇઝેશન લેબોરેટરી અથવા તો કેથલેબ મશીનરી કહેવામાં આવે છે. અહીંયા દર્દીને આ ટેબલ પર સુવડાવી એમને એન્જિયોગ્રાફી માટે એમના હાથમાં એક ટ્યુબ અને નળી નાખવામાં આવે છે. એ નાખ્યા પછી જ્યારે આપણે ડાય ઇન્જેક્ટ કરીએ, દવા નાખીએ, ત્યારે હાર્ટની નળીમાં એ દવાઓ ફેલાય છે. એ વખતે એક્સરે બીમની એક્સરે મશીનની મદદથી આ નળીનો ફોટોગ્રાફ લેતા રિયલ ટાઈમમાં આપણને ફોટોગ્રાફ મોનિટર પર દેખાય છે અને આ મોનિટરમાં આપણે જોઈ શકીએ છીએ કે એમના હાર્ટની નળીનો આકાર, એમનો બ્લડ ફ્લો કેવો છે, એમાં બ્લોકની શક્યતા કેટલી છે, બ્લોક કઈ જગ્યાએ કેટલો છે. આ એક દરેક પોઝિશનની અંદર મશીન રોટેટ થવાથી આપણને જુદા જુદા એંગલથી નળીનો આકાર બતાવે છે અને મોનિટર પર આપણે 3D માં બધા જ એંગલથી હાર્ટની નળીમાં રહેલા બ્લોકને તપાસીએ છીએ, એની માત્રા જાણીએ છીએ. આ એન્જિયોગ્રાફી તપાસ લગભગ 15-20 મિનિટ જેટલા સમયમાં પૂરો થઈ જાય છે. ત્યારબાદ હાથની નળીમાંથી ટ્યુબ કાઢી અને પેક કરી દર્દીને બહાર લઈ લેવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન દર્દીને બેહોશ કરવાની જરૂર હોતી નથી. જે જગ્યા પર સોય નાખવાની હોય માત્ર એટલો ભાગ જ લોકલ એનેસ્થેશિયા આપી અને દર્દ રહિત કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન રેડિયેશન, એક્સરેનો બીમ આવવાથી રેડિયેશન લાગતું હોય છે, જેથી લેડ એપ્રોન અને લેડ કવર સાથે દરેક વ્યક્તિ પ્રોટેક્શનમાં રહે છે. દર્દીને લગભગ 30-40 સેકન્ડ જેટલું રેડિયેશન મળતું હોય છે અને આ તપાસ બાદ નોર્મલી માણસ ચાલતા જ બહાર નીકળી શકે છે અને લગભગ 1-2 કલાકમાં જ એમને હોસ્પિટલમાંથી ઘરે પણ રજા આપવામાં આવે છે. તો એન્જિયોગ્રાફી ટેસ્ટ એકદમ સિમ્પલ અને શોર્ટ ટેસ્ટ અને એકદમ સેફ ટેસ્ટ આ રીતે કરવામાં આવે છે. એન્જિયોગ્રાફી બાબતે આપનો બીજો કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.